ગુજરાત સહિત દેશભરમાં અવારનવાર હત્યાના કિસ્સાઓ બનતા હોય છે ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રેમ સંબંધમાં કોઈની હત્યા કરી દેવાય છે ત્યારે હાલમાં હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે દિલ્હીના ચર્ચિત શ્રદ્ધા હત્યાકાંડની જેમ રાજસ્થાનના નાગોર પણ હત્યાની દુર્જાવી દેતો કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાનના નાગોર એક વ્યક્તિએ પરિણિત પ્રેમિકાની બેરમીથી હત્યા કરી નાખી છે ઘટનાના ચાર દિવસ બાદ પણ પોલીસ મૃતકની લાશ મેળવી શકી નથી અને અત્યાર સુધીની તપાસ અનુસાર હત્યારે લાશને ટુકડા કરી તેને ઠેકાણા લગાવ્યા હતા અને જાણકારી અનુસાર બાવીસ જાન્યુઆરી એક પરણિત મહિલા તેના પિયર બાલાસરથી સાસરે મુંડાસર જવાનું કહીને પ્રેમી સાથે ચાલી ગઈ હતી જ્યારે તે સાસરે ન પહોંચી તો પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ગામના એક વ્યક્તિએ મહિલાને અનોપારમ સાથે બાઇક પર નાગો જતા જોઈ હતી ત્યારબાદ બાવીસ જાન્યુઆરીએ ત્રણ વાગ્યા બાદ ગુડ્ડીનો ફોન પણ બંધ આવ્યો હતો અને બે ફેબ્રુઆરીના રોજ નાગોર પોલીસને બાલવા રોડ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની પાછળ જાળીઓમાંથી માનવ ઝોપડું મળતા ચકચાર મચી ગયો હતો ત્યારે પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે આ કપડા તેમની દીકરી ગુડ્ડીના છે અને પરિવાર પૂર્વજોની ફરિયાદ આધારે પોલીસે અનોપાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને પછી પોલીસને તેને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ કરી હતી આરોપીઓ પોલીસને જણાવ્યું હતું કે ગુડ્ડી તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી અને આરોપી ગુડ્ડી સાથે લગ્ન કરવા માંગતો ન હતો અને આ કારણથી તેણે પ્રેમિકાને છરી અને કુહાડી વડે હત્યા કરી નાખી હતી તો વસાતોનો આ વિડીયો ફરી મળીશું ને વિડીયો સાથે